મને ધોરણ ચાર માં આપનું સ્વાગત છે. વાલા વિદ્યાર્થીઓ, આજે સંખ્યા એટલે કે સંખ્યા અંકમાં અને શબ્દોમાં સંખ્યા વિશે હું તમને થોડો પરિચય કરાવું છું. ધોરણ ચારમાં તમે લગભગ 1000 સુધીની સંખ્યા શીખી ગયા છો. હવે તમને વિચાર આવશે કે 1000 સુધીની સંખ્યા પછી 1000 આ સંખ્યાને આપણે વળીશું 1000. તમને વિચાર આવશે કે 1000 પછી કઈ આવતું હશે, કઈ સંખ્યા આવતી હશે? તો 1000 પછી મિત્રો 1000 એક સંખ્યા આવે છે. એને આપણે શબ્દોમાં લખીશું 1000 એક. એવી જ રીતે 1000 એક પછી 1000 બે, 1000 ત્રણ, 1000 ચાર, આગળ વધતા વધતા 1010 સુધીની સંખ્યા આવે, જેને હું અહીંયા અંક અને શબ્દોમાં લખીશ 1010. જેને અંકમાં આ રીતે લખીશું, સામે શબ્દોમાં લખીશું 1010. મિત્રો ધ્યાન રાખજો, 1001 થી 1009 સુધી વચ્ચે બે ઝીરો આવે છે, 1010 પછી વચ્ચે એક ઝીરો આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને 1000નો અંક આવે એટલે ચાર અંકની સંખ્યા થાય, એકમ, દશક, સો અને 1000. હવે આગળ વધતા વધતા 1010 પછી 1011, 1012, 1013, 1014 ક્રમશઃ વધતા 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 તમારે આગળ સંખ્યા આવશે 1020. 1020 પછીની સંખ્યા આવશે 1021. જેને આપણે અંક અને શબ્દોમાં આ રીતે લખીશું 1021 પછી ક્રમશઃ આગળ વધતા વધતા 1022, 1023, 1024, 1025, 1026, 1027, 1028, 1029. હવે સંખ્યા આવે છે 1030. 1030 પછી આગળ આવતી સંખ્યા છે 1031, જેને આપણે અંક અને શબ્દોમાં આ રીતે દર્શાવીશું 1031. એવી જ રીતે મિત્રો 1031 પછી ક્રમશઃ આગળ વધતા વધતા 1032, 1033, 1034, 1035 આગળ વધતા વધતા 1040નો અંક આવે છે, જેને આપણે અંક અને શબ્દોમાં આ રીતે લખીશું 1040. 1040 પછી મિત્રો આગળ સંખ્યા આવે છે 1041, જેને શબ્દોમાં આ રીતે લખાય 1041. 1041 પછી આવે છે 1042, 1043, 1044, ક્રમશઃ આગળ વધતા વધતા 1085 આવે છે, જેને આપણે આ રીતે અંક અને શબ્દોમાં લખીશું 1050. મિત્રો 1050 પછીની આગળની સંખ્યા આવે છે 1051, એને આપણે અંક અને શબ્દોમાં લખીશું 1051.
Yeah.